ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપન થશે, એ પહેલા આજનું વોચલિસ્ટ શું જોઈએ. સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે, સમજી લઈએ. યોમિક, ગુડ મોર્નિંગ, જણાવો આજે કયા કયા સ્ટોક્સ વોચલિસ્ટમાં. જી યસ, ગુડ મોર્નિંગ. આજની શરૂઆત હું સૌ પ્રથમ કરવા માગીશ તો જે બે દિવસથી ચર્ચા થઈ રહી છે કે બજાજ હાઉસિંગ બાદ હવે એક મોટો આઈપીઓ આવી રહ્યો છે માર્કેટમાં. 10,000 કરોડનો એનટીપીસીની સબસિડિયરી કંપની એનટીપીસી ગ્રીન એનર્જી, કે જેણે અહીંયાથી સેબીને અહીંયાથી તેઓ ડીઆરએસપી માટે તેઓ અહીંયાથી અરજી કરી દીધી છે. એટલે હવે અહીંયા જે જોવાનું રહેશે કે 10,000 કરોડનું અહીંયાથી કંપની અહીંયાથી આઈપીઓ લઈને આવે છે. અને એમાં એક સમાચાર એ પણ ચાલી રહ્યા છે કે જે શેર હોલ્ડર્સમાં અપ્લાય કરવા માટે એનટીપીસીનો એક શેર હોવો જોઈએ, તો જેના માટે સ્વાભાવિક છે કે આમાં આપણને એક મોટી એક્સચેન્જ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો GTNDની વાત કરવા માગીશ. તો GTNDની ઇન્ડિયામાં સમાચાર એવા છે કે બે પ્રમોટર્સ દ્વારા અહીંયા આપણને કુલ 11.7% હિસ્સો અહીંયાથી વેચતો જોવા મળી શકે છે. OFS દ્વારા તેઓ અહીંથી હિસ્સો વેચશે, જેની ફ્લોર પ્રાઇસ આપણને 400 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. અને સાથે સાથે તેઓ 3.9% ગ્રીન શૂ ઓપ્શન પણ અહીંયાથી તેઓ અવેલેબલ રાખ્યો છે. એટલે કે આજથી નોન રિટેલ માટે ઓપન થશે અને આવતીકાલથી અહીંયાથી રિટેલ લોકો રોકાણકાર લોકો અહીંથી ઇન્વેસ્ટ કરી શકશે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો ઈડાને અહીંયાથી 4,500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે QIP દ્વારા અહીંથી બોર્ડની મંજૂરી મળી ગઈ છે. એટલે કે સરકાર અહીંયાથી હિસ્સો ઓછો કરતા જોવા મળશે. અરાઉન્ડ 7% જેવો હિસ્સો અહીંયાથી સરકાર ઓછો કરશે, જે બાદ સરકાર પાસે અહીંયાથી કુલ આપણને 75% જે હિસ્સેદારી હતી જે ઘટીને આપણને અહીંયાથી 68% થતી જોવા મળી શકે છે. એટલે કે ઈડામાં પણ આપણને મોટી એક્સચેન્જ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો મેક્રોટેક ડેવલપર્સ. તો મેક્રોટેક ડેવલપર્સમાં 239.56 કરોડનું જે ડિજિટલ ઇન્ફ્રા પ્લેટફોર્મ કંપનીમાં રોકાણ કર્યું છે. અને જે SPA એટલે કે સિક્યોરિટીઝ પરચેસ એગ્રીમેન્ટ દ્વારા તેઓ અહીંયાથી જે ઇવન હુઈ વેરહાઉસિંગ છે એમની પાસેથી 3 પ્રોપર્ટીમાં કંપનીથી રોકાણ વધાર્યું છે, એવા એક સમાચાર આવે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો GMR પાવર, તમારી નજર પર હોવું જોઈએ. GMR પાવરમાં એમણે જે શ્રીનિવાસન બોમ્મીદાલાએ ફરીથી MDનું પદ અહીંયાથી તેઓ સોંપાયું છે એમને. અને જે સુબ્બારાવ ગુનુપુતી હતા તેમને ED તરીકે તેઓ અહીંથી પદ સોંપાયું છે. અને 31 જાન્યુઆરીથી 2025 સુધી આ નવો કાર્યકાળ જે અહીંયાથી શરૂ થતો જોવા મળશે. અને જે માધવા તેરદાલને 8 ઓગસ્ટ 2024 ફરી ED તરીકે અહીંયાથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે અહીંયાથી જે આપણને જે મેનેજમેન્ટની થોડું અપડેટ આપણને જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો ION એક્સચેન્જ. ION એક્સચેન્જમાં સમાચાર છે કે અદાણી પાવર તરફથી કંપનીને ₹161.19 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને ઓર્ડર સ્પેસિફિક જે પાણી અને પર્યાવરણના મેનેજમેન્ટ માટે અહીંયાથી ઓર્ડર કંપનીને મળ્યો છે. અને જે રાયપુર અને રાયગઢના અલ્ટ્રા સુપર પાવર પ્રોજેક્ટ માટે અહીંયાથી કંપની કામ કરતી જોવા મળશે. એટલે કે બંને પ્રોજેક્ટથી 800 મેગાવોટનું ઉત્પાદન ક્ષમતા અહીંયાથી જોવા મળી રહી છે. અને 18 મહિનામાં પ્રોજેક્ટનું કામકાજ શરૂ થશે એવી અપડેટ એક મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો નજારા ટેકનોલોજીમાં કુલ 2 અપડેટ આવી રહી છે. પહેલું તો એમનો અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ તેઓ ફંડ રેઇઝિંગ કરવા જઈ રહ્યા છે, જે અરાઉન્ડ ₹900 કરોડનું પ્રેફરન્શિયલ ઇક્વિટી શેર દ્વારા તેઓ અહીંયાથી ફંડ રેઇઝિંગ કરશે. અને એની જે પ્રાઇસ છે 954.23 પ્રતિ શેરની કિંમત અહીંયા આપણને જોવા મળી છે, જે ઓલમોસ્ટ 94.31 લાખ શેર તેઓ અહીંયાથી ઇસ્યુ કરશે. અને બીજી અપડેટ એવી છે કે તેમણે સ્પોર્ટ્સ કીડાની જે પેરેન્ટ કંપની છે એબ્સોલ્યુટ સ્પોર્ટ્સ તેમાં તેઓ હિસ્સો વધાર્યો છે. અને 145.5 કરોડમાં ડીલ થઈ છે અને જેનો હિસ્સો હવે વધીને અહીંયાથી 51% આપણને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો AB કેપિટલ. તો AB કેપિટલમાં સમાચાર એવા છે કે આદિત્ય બિરલા ફાઇનાન્સના મર્જર માટે RBI તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે કે આદિત્ય બિરલા જે ફાઇનાન્સ છે એનું આ AB કેપિટલમાં આપણને મર્જર થતું જોવા મળી શકે છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માગીશ તો પાવરગ્રીડ. તો પાવરગ્રીડમાં સમાચાર એવા છે કે જે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળી રહ્યો છે. અને જે મધ્યપ્રદેશમાં એના માટે કંપનીને એક LOI કે લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. એટલે કે 765, 400 અને 200 કિલો વોલ્ટ સબસ્ટેશનની કુરાવર વિસ્તારમાં અહીંયાથી એસ્ટેબ્લિશમેન્ટ અહીંયાથી કરતી જોવા મળી શકે છે. ઓવરઓલ દરેક સ્ટોક છે. બીજું એક આજની ઇવેન્ટ છે, એક વખત તમને ફટાફટ જણાવી દઉં કે ઇવેન્ટ કઈ છે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. તો પહેલું છે કે Nifty 50ના જે વીકલી એક્સપાયરી છે તેની ઉપર તમારે નજર હોવી જોઈએ. બીજું કે વ્યાજદર પર આજે આપણને બેંક ઓફ ઇંગ્લેન્ડની આજે એક નિર્ણય થતો જોવા મળી શકે છે. અને આજ સાથે સાથે આપણને બેંક ઓફ જાપાનની પણ મિટિંગ આજથી શરૂ થઈ છે, તેમાં પણ આપણને કાલ અપડેટ જોવા મળી શકે છે. બીજું કે 360 ONE વેલ્થ એસેટ મેનેજમેન્ટની આજે બોર્ડ બેઠક છે, કે જેના આપણને એક ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે. સાથે રાઇટ ઇસ્યુ માટે આપણને જીઓજીટ ફાઇનાન્શિયલનું પણ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. અને સ્ટોક સ્પ્લિટ માટે આપણને મોતીસન જ્વેલર્સને આપણને બોર્ડ બેઠકનું આયોજન જોવા મળશે. અને સાથે સાથે આજે વેસ્ટર્ન કેરિયર્સ, આર્કેટ ડેવલપર્સ અને બીજું કે નોર્ધન આર્ક, આ ત્રણેય IPOના આજે છેલ્લો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે, કે જેમાં તમારે આજે નજર હોવી જોઈએ. તો ઓવરઓલ દરેક સ્ટોક છે, IPO અપડેટ છે અને ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવો જરૂરી છે. ઓવર ટુ યસ.